કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ નંબર 2 આપણો જે છે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર બરોબર છે એના વિશે આપણે પ્રશ્નોત્તરી જોવાની છે કે એના સ્વાધ્યાય આપણું જે ટેક્સ્ટબુકની પાછળ આપણું જે સ્વાધ્યાય આપેલું છે એમાં કયા કયા પ્રશ્નો જે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે એમાં એમાં પ્રશ્ન નંબર 2 નો છે વિકલ્પ એમસીક્યુ જોઈએ આપણે પહેલો એમસીક્યુ જે છે આદિમાનવનું જીવન કેવું હતું કેવું હતું જીવન ભટકતું હતું સ્થાયી હતું ત્યાર પછી નગર વસાહતનું હતું કે ગ્રામીણ વસાહતનું હતું તો કે ભટકતું જીવન કેવું જીવન હતું તો કે ભટકતું જીવન હતું ત્યાર પછી એમસીક્યુ નંબર 2 આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા ઓપ્શન જોઈએ આપણે એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હાડકાના હથિયારો અને ડી લાકડાના આ જે બધા આદિમાનવો હતા એ પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા હતા હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા હતા લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા હતા પણ માત્ર ને માત્ર કયા હથિયારોનો ઉપયોગ નહોતા કરતા તો કે બંદૂકના હથિયારોનો ઉપયોગ કરતા નહોતા એટલે એમાં આવશે ઓપ્શન નંબર એ બંદૂક એમસીક્યુ નંબર 3 ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે આપણને ખબર જ છે તો કે મધ્ય પ્રદેશમાં બરોબર છે એમાં આવશે ઓપ્શન નંબર એ મધ્ય પ્રદેશ એમસીક્યુ નંબર 4 સ્થાયી જીવનથી આદિમાનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી કઈ કઈ પ્રવૃત્તિ કરતા હતા કઈ કઈ પ્રવૃત્તિ શરૂ નહોતી કરી તો કે પહેલું ઓપ્શન છે એ કૃષિ બી પશુપાલન સી અનાજ સંગ્રહ અને ડી ઉદ્યોગ એમાં આવશે કૃષિ તો કે ખેતી તો કરતા હતા આપણને ખબર જ છે પશુપાલન એટલે પશુઓને પાળતા હતા અનાજનો સંગ્રહ કરતા હતા પણ ઉદ્યોગ ત્યારે સ્થપાયેલા નહોતા એટલે એમાં આવશે એમસીક્યુ નંબર 4 માં આવશે ઉદ્યોગ બરોબર છે ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે સ્થાયી જીવનની જરૂરિયાત શા માટે ઊભી થઈ એવું તો શું થયું આદિમાનવ અત્યાર સુધી ભટકતું જીવન જીવતા હતા પછી સ્થાયી જીવનની શરૂઆત થઈ કારણ શું તો કે આદિમાનવે શેનો ઉપયોગ ચાલુ કરી દીધો તો કે ખેતીનો ઉપયોગ ચાલુ કર્યો ખેતી કરવાનું શરૂ કર્યું આપણને ખબર જ છે કોઈ પણ પાકનું ઉત્પાદન કરવા માટે કેટલો સમય લાગે તો કે ઓછામાં ઓછો 2 કે 3 મહિનાનો સમય લાગે તો આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક કરીએ તો બધી જગ્યાએ આ જે પાક છે એને તે ભેગું કરી લઈને જઈ શકાય એટલે ખેતીની જ્યારથી શરૂઆત કરી ત્યારથી આદિમાનવે સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી ખેતી અને પશુપાલન ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અગ્નિનો ઉપયોગ કરવા માંડ્યા ત્યારથી જે અગ્નિ છે એ આદિમાનવને કેવી રીતના ઉપયોગમાં આવ્યું તો કે એ શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માંડ્યા અત્યાર સુધી કેવું ખાતા હતા કાચે કાચું ખાતા હતા બીજું શું તો કે પોતાની ગુફામાં અજવાળું કરવા પોતાની ગુફામાં જે અંધારું હોય બરોબર છે તો એમ કે છે કે આપણને ખબર જ છે અગ્નિના ઉપયોગથી એમ કે છે કે ભાઈ અજવાળું કરવાનું ચાલુ કરી દીધું ગુફા આગળ અગ્નિનું તાપનું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે જો ગુફાની આગળ આપણને ખબર જ છે સિંહ વાઘ આવા જે બધા જંગલી પ્રાણીઓ છે એ એમ કે છે કે ભાઈ કોનાથી ડરે છે તો કે અગ્નિથી ડરે છે આગથી ડરે છે એટલા માટે જે જગ્યાએ તાપ કરેલો હોય અગ્નિ પ્રગટાવેલો હોય ત્યાં આવતા નથી એટલા માટે જંગલી પ્રાણીઓના રક્ષણ માટે પણ આ જે અગ્નિ છે એનો ઉપયોગમાં થવા માંડ્યો અને ચોથું છે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શેનો ઉપયોગ ચાલુ કરી દીધો તો કે અગ્નિનો ઉપયોગ ચાલુ કરી દીધો એટલે ઠંડી સામે રક્ષણ પણ મેળવી શક્યા ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા જોઈએ આપણે આદિમાનવો ઘઉં જવ બાજરી ચોખા અને મસૂર બરોબર મસૂરની જે દાળ આવે છે તે એટલે આવા બધા પાકો જે છે આદિમાનવો ઉગાડતા હતા પ્રશ્ન નંબર 4 છે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા કયા કયા પશુઓ પાળતા હતા તો કે કૂતરા ગેટા કૂતરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા કે વિધાન સાચું કે ખોટું જોઈએ આપણે એમાં પહેલું છે સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું સાચું ખોટું કોઈ હિંસક પ્રાણી પાળે ન પાળે એટલે શું આવશે તો કે એમાં આવશે ખોટું કે કોઈ હિંસક પ્રાણી પાળે ને કેવા પ્રાણીઓ પાળે તો કે પાલતુ પ્રાણીઓ પાળે ત્યાર પછીનું બીજું છે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો સાચું કે ખોટું તો કે ખરું
કે પથ્થરનો આપણને ખબર જ છે કે પથ્થરનો ઉપયોગ જે જગ્યાએ થતો એને આપણે પાષાણ યુગ જ કહીએ છીએ એટલે પહેલા કયા હતી માનવો પાસે બીજા એક પથ્થર જે બધાય સાધનો નહોતા કયા સાધનનો ઉપયોગ કરતા હતા તો કે પથ્થરના સાધનોનો ઉપયોગ કરતા હતા એટલે આપણે એને પાષાણ યુગ પણ કહીએ છીએ એટલે માં આવશે ખરું બીજું છે ખરું આવશે ત્રીજું ભીમ બેટકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે સાચું કે ખોટું તો કે ખોટું ભીમબેટકાની ગુફામાં પ્રાકૃતિક ચિત્રો દોરેલા છે એટલે આ આવશે ખોટું એમાં જોતું છે ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો વડે એમ કે છે કે ચિત્રો દોરેલા છે પ્રાકૃતિક રંગથી એમ કે ખબર જ છે ત્યારે પેલા પ્રાકૃતિક રંગનો જ ઉપયોગ થતો અત્યારે આપણી પાસે જે આ બધા વોટર કલર ને છે એવા કલર ત્યારે હતા નહીં એટલે પહેલાના સમયમાં કેવો કેવા કલરનો ઉપયોગ કરતા હતા તો કે પ્રાકૃતિક જે બધાય ઝાડ પાન હોય એનો જે રસ હોય એનો ઉપયોગ છે એ કલર કામ કરવા માટે કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય ટુકડું ને ટચ હતો અહીંયા પૂરું થઈ જાય છે હું આશા રાખું છું કે બધા પ્રશ્નના જવાબ તમને સારી રીતે સમજાઈ ગયા ચલો આવજો જે